વાત કરીએ તો ફરી એકવાર ચીને પોતાની હટ ઉપર ઉતર્યું છે. આ વખતે ચીને કૈલાસ માનસરોવર યાત્રિકોને પોતાની મનમાનીનો શિકાર બનાવ્યો છે. વાત કરીએ ભારત સરકાર સામે લુચ્ચી ચાલ ચાલતા ચીને હવે શ્રદ્ધાળુઓ સામે જોર દેખાડ્યું છે. ચીને કૈલાસ માનસરોવર યાત્રિકોને પવિત્ર માનસરોવરમાં ડૂબકી લગાવતા રોક્યા છે, ત્યારે ભરોસો પર વારંવાર વર્જગ્રાત કરતા અને શ્રદ્ધાળુઓ સામે જોર પછાડતા ચીનનો જોઈશું આ અંગેનો ખાસ અહેવાલ. કૈલાસ માનસરોવર યાત્રા માટે ચીને ભલે નાથુલા માર્ગ ખોલી આપ્યો હોય, પરંતુ તે હવે નવી અડચણ પેદા કરવા લાગ્યું છે. કેટલાક શ્રદ્ધાળુઓએ આરોપ લગાવ્યો છે કે ચીનના અધિકારીઓ તેમને પવિત્ર માનસરોવર ઝીલમાં ડૂબકી મારવા ન દીધી, જેનાથી શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટના અંગે શ્રદ્ધાળુઓની એક તસવીર પણ સામે આવી છે, જેમાં શ્રદ્ધાળુઓનો એક સમૂહ જોવા મળી રહ્યો છે. આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે 20 દિવસ પહેલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જાહેરાત કરી હતી કે ડોકલામ ગતિરોધ બાદ નાથુલાના રસ્તે બંધ કરવામાં આવેલી કૈલાસ માનસરોવર યાત્રા ચીને ફરીવાર ચાલુ કરાવી છે. વિદેશ મંત્રી સુષ્મા ચીનની આ અવડચંડાઈ સામે આકરી પ્રતિક્રિયા આપી હતી. વિશ્વ કે એક અદભુત તીર્થ સ્થળ કૈલાસ માનસરોવર પર હૈ. ભારત સે 50-51 યાત્રી મેરે સાથ આયે હુએ હૈ. और भारत ही नहीं, पूरे विश्व से करीब 3-4 हजार लोग यहाँ मानसरोवर में स्नान करने, कैलाश के दर्शन करने आए हैं. लेकिन आज सुबह ही हमें पता चला कि चाइना के किसी ऑर्डर के कारण मानसरोवर में हम स्नान नहीं कर सकते. तो अगर मानसरोवर में स्नान नहीं कराना था तो हमें परमिट क्यों दिया गया, हमें वीजा क्यों दिया गया? मैं निश्चित रूप से मानता हूँ कि हिंदुओं की आस्था के साथ एक बहुत बड़ा खिलवाड़ है. वैश्विक रूप में इसकी निंदा भी होनी चाहिए. तुमने जना भी दिए કે કૈલાસ માનસરોવર તિબેટમાં છે, જ્યાં પહોંચવા માટે નેપાળના રસ્તે થઈને જવું પડે છે અને ત્યાં પહોંચવા માટે તીર્થયાત્રીઓને કઠિન સફર ખેડવી પડે છે. ભારતીય વિદેશ મંત્રાલય તરફથી દર વર્ષે જૂન થી સપ્ટેમ્બર વચ્ચે કૈલાસ માનસરોવર યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 8 જૂન થી યાત્રા શરૂ થશે. ગત વર્ષે કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાન નાથુલા ઘાટ બંધ હતો, જેના કારણે તીર્થયાત્રીઓને ઘણી મુશ્કેલી પડી હતી. आपने कहा मानसरोवर के बारे में, आज सुबह एक ट्वीट मुझे आया था जिसमें वहां गए हुए यात्रियों ने ये कहा था कि मानसरोवर झील में उन्हें स्नान करने की इजाजत नहीं दी जा रही. उसी समय मैंने जो JSEA हैं, जो देखते हैं इसको, उनसे कहा कि आप संपर्क साधिए. और संपर्क साधने के बाद उन्होंने मुझे बताया कि ऐसा बिल्कुल नहीं है. वहां हर बार एक डेजिग्नेटेड स्थान तय कर दिया जाता है स्नान के लिए. पूरी झील में कहीं भी आप नहाओ, कहीं भी आप स्नान करो, इसकी इजाजत पहले भी कभी नहीं थी. एक डेजिग्नेटेड स्थान होता है जहां स्नान करने की इजाजत होती है, वो डेजिग्नेटेड स्थान आज भी है और वहां स्नान करने की अनुमति है. कोई बाधा उसमें नहीं डाली गई. विदेश मंत्री सुषमा स्वराज ये जानकारी आपी छे कि आ वखते कुल 1580 तीर्थ यात्री कैलाश मानसरोवर नी यात्रा करशे. तमने जणावी दिए कि आ यात्रा बे मार्गे पूरी करवामां आवे छे, જેમાં એક માર્ગ છે ઉત્તરાખંડનો લીપુ લેક ઘાટ અને બીજો રૂટ છે સિક્કિમનો નાથુલા ઘાટ. તીર્થયાત્રા માટે શ્રદ્ધાળુઓની 18 બેચ બની છે. પ્રત્યેક બેચમાં 60 તીર્થયાત્રિકો છે અને તેઓ લીપુ લેક ઘાટથી જશે, જ્યારે બીજી 10 બેચ છે. પ્રત્યેક બેચમાં 50 તીર્થયાત્રીઓ સામેલ છે જેઓ નાથુલા ઘાટથી યાત્રા પર જશે. બ્યુરો રિપોર્ટ.